તો મારા વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું TGB ગુજરાતીમાં. અને મિત્રો, હવે વોટ્સઅપમાં પણ ઇંગ્લિશનું ગુજરાતી અને ગુજરાતીનું ઇંગ્લિશ કરવાનું સેટિંગ આવી ગયું છે. તો મિત્રો, એની માટે સૌથી પહેલાં તમારે વ્યૂ જવાનું છે વોટ્સઅપમાં. ત્યાર પછી મિત્રો, અહીં આગળ તમે કાંઈ પણ લખો, તો મિત્રો અત્યારે હું તમને ગુજરાતીમાં લખીને બતાવી દઉં છું. તો મિત્રો, તમે જોઈ શકો છો મેં અહીંયા ગુજરાતીમાં લખ્યું છે. ત્યાર પછી મિત્રો, તમે જે કાંઈ લખેલું છે તેને તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કરો એટલે મિત્રો, અહીંયા આગળ તમને જે ત્રણ મીંડા દેખાય છે તેની ઉપર તમે ક્લિક કરો એટલે અહીંયા તમને એક ઓપ્શન મળી જશે ટ્રાન્સલેટનું. તો તમારે તેની ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે ગુજરાતીમાં લખેલું હતું તેનું આ સેટિંગે આપણને ઇંગ્લિશ કરીને આપી દીધું છે. ત્યાર પછી મિત્રો, સમજી લો કે તમારી પાસે કોઈ ઇંગ્લિશમાં મેસેજ આવેલો હોય અને મિત્રો એમાં શું લખેલું છે તે તમને ન સમજાતું હોય, તો મિત્રો અહીંયા આગળ જે તમે જોઈ શકો છો, મારી પાસે એક મેસેજ પડ્યો છે. તો મિત્રો, એને તમારે સિલેક્ટ કરીને અહીંથી કરી લેવાનું છે કોપી. કોપી કરીને મિત્રો ફરીવાર તમારે તે મેસેજને અહીંયા તમારે પેસ્ટ કરી દેવાનું છે. પેસ્ટ કરીને મિત્રો ફરીવાર તમારે આને આ રીતે આખો મેસેજ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા ત્રણ મીંડા ઉપર ક્લિક કરીને તમારે જવાનું છે ટ્રાન્સલેટમાં. તો મિત્રો, અહીંયા ટ્રાન્સલેટ ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા જે ઉપરની જે લેંગ્વેજ છે એની અંદર મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાનું છે ઇંગ્લિશ. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે ઇંગ્લિશ મેસેજ આની અંદર પેસ્ટ કર્યો હતો તે મેસેજનું ગુજરાતીમાં અનુવાદ કરીને આ એપ્લિકેશને આપણને આપી દીધું છે. ત્યાર પછી મિત્રો, અહીંયા આગળ મિત્રો જે લખેલું છે એને જો તમારે અહીંથી કોપી કરવું હોય તો મિત્રો અહીંયા ત્રણ મીંડા ઉપર તમે ક્લિક કરો અને મિત્રો અહીંયા તમને કોપીનું ઓપ્શન મળી જશે. ત્યાંથી તમે એને કોપી કરી શકો છો. ત્યાર પછી મિત્રો, ફરી પાછા વોટ્સઅપમાં આવીને જો તમારે તે જ ગુજરાતી મેસેજ તમારે અહીંયા સેન્ડ કરવો હોય તો આ રીતે ફરીવાર તમે અહીંથી એને પેસ્ટ કરી શકો છો. તો મિત્રો, આ રીતે તમે આ સેટિંગનો ઉપયોગ કરીને કોઈ પણ ગુજરાતીનું ઇંગ્લિશ કરી શકો છો અને મિત્રો ઇંગ્લિશનું ગુજરાતી પણ કરી શકો છો. જો કે મિત્રો, આ જે ટ્રીક છે તે દરેકના મોબાઈલમાં કામ કરે જ છે, પણ મિત્રો કદાચ જો તમારા મોબાઈલમાં આ ટ્રીક કામ ન કરી હોય તો મિત્રો તમારે આ એપ્લિકેશનની જરૂર પડશે. અને આ એપ્લિકેશનની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, લગભગ દરેકના મોબાઈલમાં એપ્લિકેશન હોય જ છે, પણ જો કદાચ તમારા મોબાઈલમાં ન હોય તો તમે ત્યાંથી એને ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો, ઘણા ટાઈમ પહેલાં મેં એક વિડીયો બનાવ્યો હતો, એની અંદર મિત્રો મેં જે એપ્લિકેશનની વાત કરી હતી તે એપ્લિકેશનનું બટન તમે ખાલી તેની માથે લાવીને મૂકી દેશો એટલે મિત્રો જે કાંઈ ઇંગ્લિશમાં લખેલું હશે તે આ એપ્લિકેશન તમને ગુજરાતી કરીને આપી દેશે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે હું ખાલી આ એપ્લિકેશનનું બટન એની માથે લાવીને મૂકું છું એટલે ઇંગ્લિશમાં જે કાંઈ લખેલું છે તે આ એપ્લિકેશન ગુજરાતીમાં કરીને આપી દે છે. તો મિત્રો, આ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોની લિંક પણ તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તે લિંક ઉપર ક્લિક કરીને તમે તે વિડીયો પણ જોઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ એટલું જ હતું. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ગુજરાતીઓને મારા તરફથી નમસ્કાર. ફરી મળીશું નવા વિડીયોમાં.